नमस्कार विद्यार्थी मित्रों, आपणे छेले सेमिसने आपेली अर्थशास्त्रनी व्याख्यानी चर्चा करी थी, बराबर। आम अर्थशास्त्रनी विविध व्याख्याओ परथी आपणे नीचे प्रमाणेना मुद्दाओ छे ए तारवी शकीए छीए, बराबर। अहीं आपणे मुद्दाओ आपेला छे जे तमे जोई शको छो, बराबर। एक पेलो मुद्दो छे, बराबर। अर्थशास्त्र ए मानवीना आर्थिक वर्तनो अभ्यास करतु शास्त्र छे, बराबर। अहीं हुं कीधुं छे आपणने अर्थशास्त्र शुं छे, मानवीना आर्थिक वर्तनो अभ्यास करे छे। एटले के आपणे जे मार्शलनी, सेमिर्सननी आ बधानी व्याख्या जोई, बराबर, तो एमां एक मुद्दो छे ई महत्वनो छे के अर्थशास्त्र शुं करे छे, तो के मानवीना आर्थिक वर्तनो अभ्यास करे छे, बराबर। मानवीनुं आर्थिक वर्तन एटले जे मानवी आर्थिक प्रवृत्ति करे छे ने बिन आर्थिक प्रवृत्ति पण करे छे, बराबर। तो मानवी जे आर्थिक प्रवृत्ति करे छे एनो ज अभ्यास अर्थशास्त्र करे छे। पछी अहींया बीजो टॉपिक छे तो के ते वास्तवदर्शी छे। अर्थशास्त्र शुं छे? वास्तवदर्शी। वास्तवदर्शी एटले तो के ए हकीकते रियल लाइफमां रियल जे तमारी जिंदगी छे एमां ए उपयोगी छे अर्थशास्त्र। आजे विज्ञान छे के गणित छे, गणितमां त्रिकोणमितिना दाखला आवे तो पछी एम न थाय के हकीकतमां आनो क्यां उपयोग थाय, बराबर। विज्ञानमां जे अमुक प्रयोगो आवता होय માત્ર પ્રયોગશાળામાં જ થઈ શકે, બીજી ક્યાંય ના થઈ શકે, બરાબર। એટલે ત્રીજો પોઈન્ટ છે આપણો તો કે તેની અભ્યાસ પદ્ધતિ વૈજ્ઞાનિક છે। અર્થશાસ્ત્રની અભ્યાસ પદ્ધતિ કેવી છે? વૈજ્ઞાનિક છે, અને માટે તેને તો કે સામાજિક વિજ્ઞાન કહેવાય છે। શું કહેવાય છે? સામાજિક વિજ્ઞાન, બરાબર। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ આર્થિક પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિની વાત કરવાની છે। માણસ સતત પ્રવૃત્તિશીલ છે, તે દિવસ દરમિયાનમાં અનેક પ્રવૃત્તિઓ કરે છે। મંદિરે દર્શન કરવા જાય છે, મિત્રોને મળે છે, દુકાને બેસે છે, રાજકીય ચર્ચાઓ કરે છે, ટીવી કે ફિલ્મ જુએ છે। અર્થશાસ્ત્ર માણસની બધી જ પ્રવૃત્તિઓનો અભ્યાસ નથી કરતું, પરંતુ તે માનવીની આર્થિક પ્રવૃત્તિનો જ અભ્યાસ કરે છે। માટે અર્થશાસ્ત્રના અભ્યાસની શરૂઆતમાં આર્થિક પ્રવૃત્તિનો અર્થ સમજવો જરૂરી છે, બરાબર। અહીંયા આપણે કીધું છે વિદ્યાર્થી મિત્રો કે અર્થશાસ્ત્ર શું કરે છે? માનવીની આર્થિક પ્રવૃત્તિઓનો જ અભ્યાસ કરે છે, બિન આર્થિક પ્રવૃત્તિઓનો નથી કરતો। તો આપણે આર્થિક ને બિન આર્થિક પ્રવૃત્તિ સમજવી જરૂરી બની જાય છે, બરાબર। તો પહેલાં આપણે અહીંયા આર્થિક પ્રવૃત્તિનો અર્થ છે એ સમજીએ, બરાબર। શું કરીએ? પહેલાં આર્થિક પ્રવૃત્તિનો અર્થ સમજીએ। અહીંયા આપણે કીધું છે કે માણસ પોતાની જરૂરિયાતો સંતોષવાના હેતુસર, શું કીધું છે? માણસ પોતાની જરૂરિયાતો સંતોષવાના હેતુસર વસ્તુ અને સેવાઓના વિનિમય માટે આવક મેળવવાની કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે તેને આર્થિક પ્રવૃત્તિ કહેવાય। શું કીધું છે અહીંયા? વિનિમય, પછી ખર્ચ, બરાબર, આવક મેળવવાની, આવક મેળવવાની અને ખર્ચ કરવાની પ્રવૃત્તિ, બરાબર। તો એ શું છે? આર્થિક પ્રવૃત્તિ છે। માણસને આવક મેળવવી હોય તો એને કાંઈ પણ શારીરિક કે માનસિક શ્રમ કરવો પડશે, બરાબર। એ પછી બિઝનેસમેન હોય કે મજૂર હોય, કારીગર હોય, વ્યવસાયી હોય, બધાને મહેનત તો કરવી જ પડે છે, બરાબર। એટલે આમ આવક મેળવો અને ખર્ચ કરો તો આ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે। આર્થિક પ્રવૃત્તિમાં તો કે ત્રણ બાબતો મહત્વની છે। કઈ કઈ? આવક, ખર્ચ, બરાબર, અને વિનિમય। આવક, ખર્ચને વિનિમય એટલે કે આર્થિક વિનિમયો માટે આવક પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ। વિનિમય એટલે અદલા બદલી, બરાબર। એક વસ્તુના અથવા બીજી વસ્તુ આપો તો એને વિનિમય કહેવાય, અથવા એક વસ્તુના બદલામાં કોઈ સેવા મેળવો તો એ વિનિમય છે, બરાબર। ટૂંકમાં જરૂરિયાતોના સંતોષ માટે વસ્તુઓ કે સેવાઓ મેળવવા, આવક પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ, બરાબર। બિન આર્થિક પ્રવૃત્તિની વાત કરીએ
જે પ્રવૃત્તિનો ઉદ્દેશ્ય આવક મેળવવા ખર્ચ કરવાનો અને વિનિમયનો નથી તે સિવાયનો છે તો તેને બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય છે। શું કીધું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે પ્રવૃત્તિનો ઉદ્દેશ આવક મેળવવાનો નથી ખર્ચ કરવાનો નથી વિનિમયનો નથી આવક નથી મેળવતા ખર્ચ નથી કરતા અને વસ્તુ અદલ બદલ પણ નથી કરતા તો એ સિવાયનો અર્થ એનો થાય છે એટલે કે તે બિનઆર્થિક પ્રવૃત્તિ છે। દાખલા તરીકે દયા માયા પ્રેમ જેવી લાગણીઓથી પ્રેરાઈને થયેલી પ્રવૃત્તિ બિનઆર્થિક પ્રવૃત્તિ છે। દયા બરાબર કોઈ બિચારો વ્યક્તિ છે એ સમજી લ્યો કે રસ્તે ચાલ્યો જાય છે અને એ જોવે કે ભાઈ કોઈ બિચારો ગરીબ માણસ છે એ ઉઘાડા પગે ચાલ્યો જાય છે બરાબર તો એ ઉઘાડા પગે ચાલ્યો જતો હોય એટલે એની ઉપર દયા આવે। આપણે એને મફતમાં તમે ચપ્પલ આપી દો એની પાસે કોઈ પણ જાતના વળતર વગર એને એમને ચપ્પલ આપી દો તો એ દયાથી પ્રેરાઈને થયેલી પ્રવૃત્તિ છે બરાબર। તો એ પ્રવૃત્તિ છે એ ભલે તમે પૈસા ખર્ચીને ચપ્પલ લઈ લીધા પણ છતાં એ બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય કારણ કે આપણે એની પાસે કોઈ આશા રાખતા નથી બરાબર। માયા માયા એટલે હંમેશા મા બાપને પોતાના બાળકો વાલા લાગતા હોય છે બરાબર અને ખાસ કરીને મા બાપ કરતાં એના દાદા દાદીને એના જે પૌત્ર છે એટલે કે દીકરાના દીકરા છે બહુ વાલા હોય છે। ઘણીવાર મા બાપ છે એ બાળકોને ખીજાતા હોય છે વઢતા હોય છે કે કેમ ભણવામાં ધ્યાન નથી દેતા નામ છે ને તેમ છે ને તો પછી દાદા દાદી છે એના બચાવમાં આવે છે। દાદા દાદી એમ કે કાંઈ નહીં ન ભણે તો પણ છોકરાને ખીજાવમાં આમ ન કરો બરાબર તો એ એક જાતની એની છોકરાઓ પ્રત્યે છોકરાઓના છોકરાઓ એટલે કે પોતાના પૌત્ર પૌત્રી પ્રત્યે માયા હોય છે કે ભાઈ એને તમે વઢોમાં ખીજાવમાં હકીકતે મા બાપ કહેતા હોય કાંઈ ખોટું નથી હોતું બરાબર। એવી જ રીતે જો પપ્પા છે એ દીકરાને કે દીકરીને મોબાઈલ લઈ દે તો એ પપ્પાનો દીકરા કે દીકરી પ્રત્યેનો પ્રેમ જ કહેવાય બરાબર। આપણે જેવા જોઈએ એવા કપડાં ખરીદીએ છીએ પણ બિલ કોણ ચૂકવે છે તો કે પપ્પા ચૂકવે છે બરાબર। તો આ એક જાતની એવી પ્રવૃત્તિ છે કે ભાઈ પ્રેમથી પ્રેરાઈ થઈ છે એ બિનઆર્થિક પ્રવૃત્તિ ભલે એમાં ખર્ચ થાય છે પણ છતાંય વળતર મળતું નથી બરાબર તો એ બિનઆર્થિક પ્રવૃત્તિ છે। ટૂંકમાં આવી લાગણીઓથી પ્રેરાઈને જે પ્રવૃત્તિ થાય તો એ બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય છે બરાબર। જે પ્રવૃત્તિમાં માત્ર આવક કે ખર્ચ હોય અને વિનિમય ન હોય તો તે પ્રવૃત્તિ બિનઆર્થિક છે। દાખલા તરીકે દાન આપવાની પ્રવૃત્તિ બરાબર તમે અનાથ આશ્રમમાં કે વૃદ્ધાશ્રમમાં જઈને દાન કરો છો બરાબર તો એ તમે એની પાસે કાંઈ અપેક્ષા નથી રાખતા કે આ લોકો આમ કરશે આ લોકો અમને સારા કહેશે નહીં કે આમ તેમ બરાબર પણ તમે એવું સમજો છો કે નહીં આપણે જરૂરિયાતમંદોને મદદ કરવી જોઈએ। અહીં ખર્ચ તો થાય જ છે પણ સામે પ્રત્યક્ષ રીતે કાંઈ મળતું નથી। આ વ્યાખ્યા પરથી એમ તારવી શકાય કે વ્યક્તિ કશુંક મેળવવાની આશા સાથે લાભ ગેરલાભની તુલના સાથે જે પ્રવૃત્તિ કરે તે આર્થિક પ્રવૃત્તિ છે। શું કીધું છે વિદ્યાર્થી મિત્રો કાંઈક મેળવવાની આશા હોય આજે કોઈ પણ ધંધાર્થી છે કોઈ પણ બિઝનેસમેન છે એ વેપારમાં પૈસા હુંકામ રોકે છે એને નફો કમાવાની આશા હોય છે। ઘણીવાર આ આશા સાચી ન પડે ખોટી પણ પડે પણ છતાં એ લોકો આવું રિસ્ક લઈને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે। લાભ ગેરલાભની તુલના હોય બરાબર તમે બે ત્રણ કારખાનામાં પૈસા રોક્યા હોય ત્રણમાં ફાયદો થતો હોય એકમાં નુકસાન જતું હોય તમે તરત એને કમ્પેરિઝન કરશો આમાં નુકસાન જાય છે આમાં શું કરવું ભાગ કાઢી નાખો શું કરવું કે કન્ટિન્યુ કરવું બરાબર। તો આ બધી આર્થિક પ્રવૃત્તિઓ છે જેમાં વિનિમય થવો જરૂરી છે। આર્થિક પ્રવૃત્તિની સ્પષ્ટ સમજ માટે નીચેના ઉદાહરણો આપણે જોઈએ। પહેલું છે હોટલમાં જઈને જમવું બરાબર અહીંયા આપણને ઉદાહરણો આપ્યા છે વિદ્યાર્થી મિત્રો પેલું શું છે હોટલમાં જઈને જમવું બરાબર તો આ હકીકતે કેવી આર્થિક પ્રવૃત્તિ છે તો કે ખર્ચ કરીને જરૂરિયાત સંતોષવી તમારે જરૂરિયાત સંતોષવી હોય તો ખર્ચ કરવો પડે। બીજું છે થિયેટરમાં જઈને ફિલ્મ જોવી એટલે કે ખર્ચ કરીને મનોરંજન મેળવવું બરાબર તમારે શું કરવું પડે
તો કે ખર્ચ કરવો પડે. તમને ફિલ્મનો આનંદ ક્યારે આવી શકે? જો તમે એની ટિકિટ લ્યો અને પિક્ચર જુઓ તો ટિકિટ મફત ના આવે, વેચાતી લેવી પડે. બરાબર. એવી જ રીતે ખેતરમાં જઈને મહેનત કરવી એટલે કે શ્રમ કરીને ઉત્પાદન કરવું. બરાબર. તો આ બધી આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. શાળામાં બાળકોને ભણાવી પગાર મેળવવો, તો સેવા આપીને આવક મેળવવાની પદ્ધતિ થઈ. બરાબર. શું કીધું છે આપણને? શાળામાં બાળકોને ભણાવી પગાર મેળવો. હવે શાળામાં તમે બાળકોને ભણાવશો તો તમને એનો પગાર મળશે, એ આર્થિક પ્રવૃત્તિ છે. પણ શિક્ષક પોતાના જ બાળકોને ઘરે ભણાવે તો એમને પગાર મળે નહીં, તો એ બિનઆર્થિક પ્રવૃત્તિ થઈ ગઈ. માણસની અનેક જરૂરિયાતો છે. આ જરૂરિયાતો પૂરી કરવા માટે જે વસ્તુ કે સેવાઓની જરૂર પડે છે તે મેળવવા માટે કાં તો વસ્તુ કે સેવા આપવી પડે છે અથવા તો નાણાં આપવા પડે છે. આ બદલામાં આપવાની વસ્તુ સેવા કે નાણાં મેળવવા માટે આપણી પાસે જે વસ્તુ સેવા શ્રમ છે તે આપવા પડે. બરાબર. અહીંયા આપણે કીધું છે કે ભાઈ માણસની જરૂરિયાત કેવી છે? અમર્યાદિત છે, અનેક જરૂરિયાતો છે. આ જરૂરિયાતો સંતોષવા તો કે એકબીજાની સેવા કે વસ્તુની આપ લે કરવી પડે. બરાબર. અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે. દાખલા તરીકે ખેડૂતને મોટરસાઇકલની જરૂરિયાત છે. બરાબર. અને મોટરસાઇકલ મેળવવા અહીંયા વિદ્યાર્થી મિત્રો ખેડૂતોને મોટરસાઇકલ મેળવવા માટે તો કે નાણાંની જરૂર પડે માટે ખેડૂત ખેતરમાં મહેનત કરી શ્રમ દ્વારા અનાજ ઉગાડે છે, પછી તે અનાજ વેચીને નાણાં મેળવે છે. આ નાણાં દ્વારા તો કે મોટરસાઇકલ મેળવે છે. બરાબર. પણ સાટા પદ્ધતિ કે અદલ બદલ વિનિમયની પદ્ધતિ કોને કહેવાય? તો કે ખેડૂત છે એ સીધા ઘઉં છે અનાજ છે એ આપે ને બદલામાં મોટરસાઇકલ મેળવે, તો એ વિનિમય પદ્ધતિ થઈ. પણ અત્યારે શું થાય છે તો કે ખેડૂત પહેલાં પાકને વેચે, પહેલાં ઉગાડે છે પછી પાકને વેચે છે, વેચે ને એ પૈસા આવે એમાંથી એ મોટરસાઇકલ ખરીદે છે. આવું જ અભિનેતા, શિક્ષકો, બરાબર, વડે વકીલ, મૂડીપતિઓ બધા જ આ રીતે કરે છે. અને આ કશુંક મેળવવા કે ખર્ચ કરવા માટે આવક પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ એ આર્થિક પ્રવૃત્તિ છે. વિદ્યાર્થી મિત્રો તમે શિક્ષણ મેળવો છો તે પણ એક જાતની આર્થિક પ્રવૃત્તિ છે, કારણ કે તમે અત્યારે તો કે ફી ભરીને ભણો છો. બરાબર. તો ફી ભરીને ભણો છો તો અત્યારે તમારું એક જાતનું ઇન્વેસ્ટમેન્ટ જ છે. પણ જો તમે ભણવામાં ધ્યાન દેશો, સારી એવી ડિગ્રી મેળવશો, ડિગ્રી મેળવવા પછી ઇન્ટરવ્યૂ આપશો અને નોકરી દ્વારા પગાર મેળવશો. બરાબર. તો આવી રીતે પગાર દ્વારા જરૂરિયાતો તમે સંતોષી શકશો. ટૂંકમાં આ રીતે તમે આર્થિક પ્રવૃત્તિ જ કરો છો. બરાબર. હવે આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવાનો છે. બરાબર. હવે આપણે તો કે એકમલક્ષી અર્થશાસ્ત્ર કોને કહેવાય અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કોને કહેવાય એની વાત કરવાની છે. અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની રીતે બે ભાગ પડે છે. જે અભ્યાસમાં અર્થતંત્રના એકમોનો અભ્યાસ થાય છે તે એકમલક્ષી અભ્યાસ અર્થશાસ્ત્ર છે, અને જે અર્થશાસ્ત્રમાં અર્થતંત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય તો તે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય. બરાબર. હવે આપણે અહીંયા એકમલક્ષી અને સમગ્રલક્ષીની વાત કરવાની છે. એકમલક્ષી એટલે કોઈ એક જ એકમ, અને સમગ્રલક્ષી એટલે જેમાં બધા એકમો આવી છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે મોરબીના જે સિરામિકના કારખાના એટલે એમાં બધા કારખાના આવી ગયા. બરાબર. તો એ સમગ્રલક્ષી ખ્યાલ છે. કેવો ખ્યાલ છે? સમગ્રલક્ષી. પણ મોરબીના જે કારખાના છે એમાંથી તમે એક જ કારખાનું પસંદ કરો તો એ એકમલક્ષી ખ્યાલ છે. બરાબર. દાખલા તરીકે સિમ્પોલો સિરામિક, સિમ્પોલો સિરામિક, તો એક જ કારખાનાની આપણે વાત કરતા હોય તો એ એકમલક્ષી છે, અને બધા જ કારખાનાની વાત કરીએ તો એ સમગ્રલક્ષી ખ્યાલ કહેવાય છે. બરાબર. આ વાત ખાસ યાદ રાખજો. બરાબર. કોઈ એક જ પેઢીની વાત કરીએ તો એકમલક્ષી, પણ બધી પેઢીની વાત કરીએ તો સમગ્રલક્ષી. આપણે મારુતિ સુઝુકી કાર બનાવતી કંપનીની વાત કરીએ તો એ એકમલક્ષી કહેવાય, પણ બધી જે 15-17 કંપનીઓ ભારતમાં કાર બનાવે છે
बधी ज कंपनीनी वात करिए तो ए समग्र लक्षी ख्याल कहेवाय। अर्थशास्त्र में मांगना अभ्यास में विश्लेषण एकम ग्राहक छे। पुरवठाना अभ्यास में पेटी ए विश्लेषण एकम छे। वपराश एकम वस्तु के सेवा छे। श्रम बजार में श्रम एकम छे। ज्यां आ एकमना वर्तन अभ्यास थाय ज्यां सीमांत की गणतरी थाय ए अभ्यास एकम लक्षी छे। आवा अभ्यास केन्द्र बिंदु एकम होय छे। ज्यारे समग्र लक्षी अभ्यास समष्टि अभ्यास करे छे। दाखला तरीके कुल रोजगारी राष्ट्रीय आवक वस्ती वगैरह अर्थतंत्र समग्र लक्षी ख्यालो छे। अहीं आपने कीधु छे विद्यार्थी मित्रों के एकम एटले शुं। एकम एटले एनो नानो एवो भाग। बराबर अहीं कीधु छे आजे तमे घऊं लीधा तो घऊं एक घऊं लेशो बे लेशो पर घऊंनो आखो जत्थो हशे। आजे तमे द्राक्ष लियो तो द्राक्षनो एक लेशो पीस बे लेशो। आपणे शुं कहीए द्राक्षनो आखो लूरखो के झूमखो लईए छीए। बराबर जेम माळामां घणा बधा मोती होय छे एम अहींया विश्लेषणमां घणा बधा एकम होय छे। एमांथी एक एकम पसंद करवानो होय छे। बराबर आपणे घऊं लेवा જઈએ ત્યારે નમૂનો લઈએ છીએ। ભાઈ તમે ઘઉંનો નમૂનો આપી દો તો એ તમને કાગળમાં થોડા ઘઉં છે એ બાંધી આપશે। બરાબર જેના પરથી ખ્યાલ આવે ઘઉં કેવા છે। પણ એમાંથી તમે એક જ ઘઉં પસંદ કરો બરાબર તો એ વિશ્લેષણનું એકમ કહેવાય। અહીં આપણને કીધું છે અર્થશાસ્ત્રમાં માંગના અભ્યાસમાં વિશ્લેષણનું એકમ ગ્રાહક છે। ગ્રાહક એવી વ્યક્તિ છે જે માંગ ઉપર અસર કરે છે। શું કરે છે માંગ ઉપર અસર। જેમ કે તમે જુઓ ગ્રાહક કોઈ વસ્તુની ચીજ વસ્તુના ભાવ વધશે તો એને એનો ઉપયોગ ઘટાડશે। અત્યારે ડુંગળી છે બટેકા છે ખૂબ જ મોંઘા છે તો માણસો શું કરશે ડુંગળી બટેકાનો ઉપયોગ ઘટાડશે। એની સામે તો કે કઠોળ તો એટલા મોંઘા નથી તો માણસો કઠોળનો ઉપયોગ વધારશે। બરાબર એ જ રીતે તો કે એટલા માટે અહીં કીધું છે માંગના અભ્યાસમાં વિશ્લેષણનું એકમ ગ્રાહક છે। કારણ કે ગ્રાહક છે એને લીધે માંગ વધઘટ થાય છે। ગ્રાહકને લીધે બજારમાં કોઈ વસ્તુનો પુરવઠો ઓછો પડે અથવા વધી પડે। બરાબર પુરવઠાના અભ્યાસમાં પેઢી એ વિશ્લેષણનું એકમ છે। બરાબર આપણે ભારતમાં 17 જેટલી કંપની કાર બનાવે છે। બરાબર તો હ્યુન્ડાઈ છે મારુતિ સુઝુકી છે સ્કોડા છે ફોર્ડ છે તો આ એક પેઢી કેટલી કાર બનાવે છે। બરાબર એના પરથી ખબર પડે કે ભાઈ કઈ પેઢી સારી આવે છે। આજે તમે જો હ્યુન્ડાઈ ને મારુતિ સુઝુકી વર્ષે ઘણી બધી કારનું ઉત્પાદન કરે છે। બરાબર સામે બીજી પેઢીઓ તો કે ઓછી કારનું ઉત્પાદન કારણ કે એનું હજી એટલો બધો બિઝનેસ ધંધો ચાલતો નથી। પછી અહીંયા કીધું છે વપરાશનો એકમ વસ્તુ કે સેવા છે। બરાબર તમારે કોઈ પણ વસ્તુ છે એનો વપરાશ કરવો છે। બરાબર તો આ વપરાશ ક્યારે થઈ શકે તો કે વસ્તુ કે સેવા જોવી પડે કેવી છે। બરાબર જો સેવા સારી હશે તો તમે એનો વપરાશ વધારશો અને વારંવાર કરશો। જો સેવા સારી નહીં હોય તો તમે એ વસ્તુને લેવાનું અવગણશો એ વસ્તુ પસંદ નહીં કરો। શ્રમ બજારમાં શ્રમ એકમ છે। બરાબર જે શ્રમ બજારમાં શ્રમ એકમ છે એટલે કે ભાઈ તમારા કારખાનામાં કેટલા માણસો કામ કરે એવા છે। બરાબર અથવા ઘટે છે તો કેટલા માણસો ઘટે છે એટલે શ્રમ છે એ એકમ કીધો છે। જ્યાં આ એકમના વર્તનનો અભ્યાસ થાય જ્યાં સીમાંતની ગણતરીઓ થાય એ અભ્યાસ એકમ લક્ષી છે। આવા અભ્યાસનું કેન્દ્ર બિંદુ એકમ હોય છે। જ્યારે સમગ્ર લક્ષી અભ્યાસ સમષ્ટિનો અભ્યાસ કરે છે। દાખલા તરીકે કુલ રોજગારી રાષ્ટ્રીય આવક વસ્તી વગેરે અર્થતંત્રના સમગ્ર લક્ષી ખ્યાલો છે। બરાબર ત્યાર પછી અહીંયા આપણને કીધું છે કે વસ્તુની કિંમત અને તેના નિર્ધારણનો અભ્યાસ પેઢીની સમતુલાનો અભ્યાસ શ્રમિકની સીમાંત ઉત્પાદકતાના આધારે વેતન નિર્ધારણ આ બાબતો એકમ લક્ષી અભ્યાસ દર્શાવે છે। ટૂંકમાં વસ્તુની કિંમત નક્કી કરવી બરાબર તો એ એકમલક્ષી અભ્યાસ દર્શાવે છે। પેઢીની સમતુલાનો અભ્યાસ કે જેટલી જાવક છે એટલી સામે આવક છે કે નહીં તો એ પેઢીની સમતુલા કહેવાય। હંમેશા જાવક કરતાં આવક વધુ હોવી જોઈએ। બરાબર શ્રમિકની સીમાંત ઉત્પાદકતાના આધારે વેતન નિર્ધારણ બરાબર
કોઈ પણ શ્રમિક છે એ કેટલું ઉત્પાદન કરે છે, એ છેલ્લું એકમ કેટલા સમયમાં બનાવ્યું, બરાબર, એ એની સીમાંત ઉત્પાદકતા કહેવાય. આ સીમાંત ઉત્પાદકતાના આધારે એનું વેતન નિર્ધારણ થાય. બધા કર્મચારી સરખા ન હોય, અમુક જે કર્મચારી છે એ ઝડપી હોય, અનુભવી હોય, ગુણવત્તા સારી હોય, બરાબર, તો એને વધુ પગાર દેવો જોઈએ. અને અમુક હજી નવા હોય છે, અટકાતા હોય, અટકતા હોય, એને હજી ખબર ન પડતી હોય, કન્ફ્યુઝ થતા હોય, બરાબર, તો આવા લોકો છે એ સમસ્યા અનુભવે છે અને પૂછી પૂછીને કામ કરે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે અહીંયા વિરામ લેશું. નમસ્કાર. જય હિન્દ. જય ભારત.